नमस्कार विद्यार्थी मित्रों, आज आप विज्ञानी अंदर धोरण सात में प्रकरण 15 प्रकाश विषय भणीशुं। इलेक्ट्रिसिटी साथ संकळायेलो विद्युत प्रवाह साथ संकळायेलो एक शब्द है प्रकाश। सूर्यप्रकाश में आपने कही है सूर्यकिरण में आपने प्रकाश मळे छे। आ प्रकाश है ये अपने रोजिंदा जीवन साथ संकळायेलो है। रात्र अचानक लाइट जती हुई अर्धो कलाक मैं लाइट ना आए आप बेबाकड़ा बनी जाइए ने, એટલે એ પ્રકાશ પણ આપણે રોજિંદા જીવનમાં સાથે સંકળાઈ ગયો છે। તો આ જે પ્રકાશ છે એમ કહેવાય છે, કોઈ પણ વસ્તુ ઉપર જે પ્રકાશ છે એ પ્રકાશ વસ્તુ ઉપર અથડાય અને સીધો આપણે આંખ ઉપર આવે છે અને એ વસ્તુને જોઈ શકીએ છીએ। રાત્રે તમે બેઠા હોય કદાચ અને ટ્યુબ લાઇટ બંધ થઈ જાય અથવા લાઇટ જતી હોય તો તમે જે વસ્તુ તમારા આગળ પડી હોય એ વસ્તુ તમે જોઈ શકતા નથી, કેમ કે એ વસ્તુને પ્રકાશ અથડાતો નથી અને પ્રકાશનું કિરણ સીધું આપણી આંખમાં જતું નથી, એટલે વસ્તુને જોવા માટે પ્રકાશ જરૂરી છે। અહીં ઓરડાની અંદર સાંકડા ખુલ્લા ભાગમાંથી કે છિદ્રમાંથી પ્રવેશતા પ્રકાશના કિરણો તમે કદાચ જોયા હોય। વતનની અંદર તમે ગામડામાં હોય તો ઘણી વખત છાપરામાંથી સીધો પ્રકાશ આવતો હોય, એક લીટી સ્વરૂપે તમને સૂર્યપ્રકાશનું કિરણ જોવા મળતું હોય। સ્કૂટરની હેડલાઇટ હોય, ટોર્ચ હોય કે દીવાદાંડી હોય, દરિયા કિનારે ફરવા ગયા હોય બધાની દીવાદાંડી, એની અંદર તમે કદાચ જોયું છે તો ત્યાં પ્રકાશના કિરણો તમે જોયેલા હશે। તે જ રીતે તમે ટોર્ચમાંથી આવતા પ્રકાશના કિરણો પણ જોયા હશે। વળી કે તમારામાંથી ઘણાએ એમ કહે છે કે એરપોર્ટના ટાવરમાંથી આવતી સર્ચ લાઇટ, એરપોર્ટ ઉપર જે સર્ચ લાઇટ હોય છે, સર્ચ એટલે શોધવાવાળી, એ સર્ચ લાઇટમાં પણ તમે કદાચ જોયું હશે। આ બધા અનુભવો શું સૂચવે છે? તો આ બધા અનુભવોની અંદર એમ કહે છે કે મહત્ત્વની બાબત છે પ્રકાશ, લાઇટ એ સંકળાયેલી છે। હવે આગળ આપણે વાત કરીએ કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે। પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એની અંદર ધોરણ 6 ની અંદર તમે એક પ્રવૃત્તિ કરી હતી। એ પ્રવૃત્તિની અંદર એમ કહે છે કે મીણબત્તી હોય, એ મીણબત્તીની સામે તમે સીધી પાઇપ રાખો છો તો મીણબત્તીની જ્યોતને જોઈ શકો છો, પણ એમ કહે છે કે આ મીણબત્તી છે આ મીણબત્તીની જ્યોત સળગેલી છે અને અહીંયા આ પ્લાસ્ટિકની પાઇપ છે અને આ રીતે તમે વાળી દો છો આમ, તો શું તમે આ મીણબત્તીની જ્યોતને જોઈ શકો ખરા? આ તમારી આંખ છે તો ના, મીણબત્તીની જ્યોતને જોઈ શકતા નથી, પણ આ જ જે આ પ્લાસ્ટિકની નળી છે, તો પ્લાસ્ટિકની પાઇપ છે એને તમે સીધી રાખશો અને જોશો તો તમને આ રીતે મીણબત્તીની જ્યોત જોવા મળશે। કે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, આવું સાબિત થાય છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે। હવે એમ કહે છે કે વળેલી પાઇપમાંથી મીણબત્તી તમે જોઈ શકશો, તો કે ના, આ પ્રવૃત્તિ દર્શાવે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે। એનો મતલબ કે શું થાય છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે। આપણે પ્રકાશનો માર્ગ કેવી રીતે બદલી શકીએ? તમે જાણો છો કે જ્યારે પ્રકાશ લીસી પોલિશ કરેલી સપાટી કે ચળકતી સપાટી પર પડે ત્યારે શું થાય છે? એમ કહે છે કે પ્રકાશ લીસી સપાટી પર પડે, અરીસા ઉપર, લીસી સપાટી એટલે આપણે મોઢું જોવાનો અરીસો જુઓ કે એના ઉપર પ્રકાશનું કિરણ પડે છે તો સામે એનું પ્રતિબિંબ પડે છે, આપણે પ્રકાશિત એક ચાંદડું પડે છે એટલે કે એનું પ્રતિબિંબ, પ્રકાશ અરીસાનું પ્રતિબિંબ પડે છે એ તમે જોઈ શકો છો। હવે આગળ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એના પછી આવે છે પ્રકાશનું પરાવર્તન। શું આવે છે? પ્રકાશનું પરાવર્તન। પ્રકાશના પરાવર્તનની અંદર એમ કહે છે કે એક પ્રવૃત્તિ આપેલી છે, એની અંદર ટોર્ચ છે, 3 સ્લીટ ધરાવતો ચાર્ટ પેપર છે, લીસું લાકડાનું બોક્સ છે અને સમતલ અરીસો છે। આપણે મોઢું જોવાનું આવે છે એને સમતલ અરીસો કહે છે। હવે એમ કહે છે કે એક ટોર્ચ લો, આકૃતિમાં અહીંયા એટલે અહીંયા આકૃતિ બતાવેલી છે, પાછળ આકૃતિ 15.5 બતાવી છે, અરીસા વડે પ્રકાશનું પરાવર્તન એવું બતાવેલું છે। તો એમ કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ટોર્ચના કાચને 3 સ્લીટ ધરાવતા ચાર્ટ પેપર ઉપર ઢાંકી દો। અહીંયા એક આ ટોર્ચ બતાવેલી છે, ટોર્ચના બલ્બમાંથી પ્રકાશના કિરણો જાય છે અને અહીંયા 3 સ્લીટ ધરાવતું, અહીંયા કાચની 3 સ્લીટ ધરાવતું એક અહીંયા એક વસ્તુ તમારે બનાવી દીધી છે, 3 સ્લીટ ધરાવતું ચાર્ટ પેપર ઢાંકી દીધું છે, એના ઉપર લગાવી દીધું ચાર્ટ પેપર,
ત્રણ સ્લિટ ધરાવતું ચાર્ટ પેપર. ચાર્ટ પેપર છે, ઓકે. હવે લીસા લાકડાના બોર્ડ પર ચાર્ટ પેપરના ટુકડાને પાથરી દેવાનું છે અને તેના સમતલ અરીસાને પટ્ટીને ઊભી ગોઠવી દેવાની છે. લીસું લાકડું હોય એના ઉપર ચાર્ટ પેપર ઢાંકી દેવાનું છે અને આ જે સમતલ અરીસો છે એને ત્યાં ગોઠવવાનો છે. હવે ટોર્ચને ચાલુ કરીને ત્રણેય સ્લિટમાંથી આવતા પ્રકાશને અરીસા પર પડવા દેવાનો. ટોર્ચને આ ચાલુ કરી અને જે ત્રણેય સ્લિટ ધરાવતું જે અહીંયા ચાર્ટ પેપર છે એના ઉપર કિરણો, ટોર્ચના કિરણોને આવવા દેવાના છે અથવા અરીસા પર પડવા દેવાના છે. ટોર્ચને એવી રીતે ગોઠવો કે જેથી સ્લિટમાંથી આવતો પ્રકાશ પાથરેલા ચાર્ટ પેપર જોઈ શકાય. હવે ટોર્ચને એવી રીતે ગોઠવવાનો છે કે સ્લિટમાંથી આવતો જે પ્રકાશ છે એ ચાર્ટ પેપર ઉપર તમે જોઈ શકો છો. હવે અરીસાને એવી રીતે ગોઠવો કે જેથી ટોર્ચમાંથી આવતો પ્રકાશ અરીસા પર કોઈ ખૂણો બનાવતી આપાત થાય, કોઈ જગ્યાએ ખૂણો બનાવતો આપાત થાય. અરીસાને આ જે સ્લિટ ધરાવતો જે અરીસો છે એને એવી રીતે ગોઠવવાનો છે કે જ્યાં પ્રકાશના કિરણો આવે ને ત્યાં એક પ્રકારનો ખૂણો બને અને એ રીતે એને ગોઠવવાનું છે. શું અરીસો તેના પર પડતા પ્રકાશની દિશા બદલે છે? હવે ટોર્ચની તેની સ્થિતિમાં જ સહેજ આજુબાજુ હલાવો. ટોર્ચને એ છે અહીંથી તમારે થોડુંક આગું પાછું હલાવવાનું છે. તો અવલોકન કરતાં શું જોવા મળે છે કે સમતલ અરીસો તેના પર પડતા પ્રકાશની દિશા બદલે છે. અહીંયા જે સ્લિટ ધરાવતો સમતલ અરીસો છે, ત્રણ સ્લિટ લગાવી અને સમતલ અરીસો બનાવે છે, એ સમતલ અરીસો એ પ્રકાશની દિશા બદલી કાઢે છે. અને આ જે પ્રકાશની દિશા બદલે છે જેને એમ કહે છે કે સમતલ અરીસા વડે પ્રકાશનું પરાવર્તન થાય છે. સમતલ અરીસા વડે શું થાય છે? સમતલ અરીસા વડે પ્રકાશનું પરાવર્તન થાય છે. સમતલ અરીસા વડે પ્રકાશનું પરાવર્તન થાય છે એવું નક્કી થાય છે. એટલે હવે એમ કહે છે કે પરાવર્તિત પ્રકાશની દિશામાંથી અરીસા તરફ તમારે જોવાનું છે. સ્લિટ તરફ તમે જોશો તો અરીસા વડે મળતા પ્રતિબિંબો સાથે તમે આ રીતે સમતલ અરીસા વડે પ્રકાશનું પરાવર્તન થાય છે. ધોરણ 8ની અંદર પ્રકાશના પરાવર્તનની અંદર નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન આવે છે. નિયમિત પરાવર્તન એટલે એમ કહે છે કે કાચની જે સીધી અને લીસી સપાટી હોય તેના ઉપર પ્રકાશના કિરણો આપાત થાય અને એનું પરાવર્તન છે એક સરખી દિશામાં જ હોય. સીધી દિશા હોય તો આ રીતે આપાત થઈ અને એક જ દિશામાં આમ જાય, આ રીતે જાય. જ્યારે ખરબચડી હોય, આ સપાટી ખરબચડી હોય તો અલગ અલગ દિશામાં જાય છે. આમથી આમ જાય, આમથી આમ પણ જાય, આમથી આમ જાય, એવી રીતે અલગ અલગ દિશામાં એનું પરાવર્તન જોવા મળે છે. એ તમે આગળ પ્રકાશના પરાવર્તનના ધોરણ 8માં ભણશો. તો આ રીતે અહીં પ્રકાશનું પરાવર્તન થાય છે. હવે કે અરીસા વડે મળતા પ્રતિબિંબો સાથે થોડી વધુ રમત રમવાની આપણે જાણકારી મેળવીએ કે ઊભા મૂકેલા સમતલ અરીસાની સામે સળગતી મીણબત્તીને સ્ટેન્ડ ઉપર ગોઠવવાની છે. અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે, એક ઊભો અરીસો બતાવેલો છે. ઊભો અરીસો છે એમાં આપણે સળગતી મીણબત્તી મૂકવાની છે, બરાબર છે? સમતલ અરીસા પર સળગતી મીણબત્તી એની સામે મૂકવાની છે. અરીસામાં મીણબત્તીની જ્યોતને જોવાનો પ્રયત્ન કરવાનો, આ અરીસો છે એ અરીસામાં આપણે મીણબત્તીની જ્યોતને જોવાનો પ્રયત્ન કરવાનો છે. તમને એવું દેખાશે કે જાણે તેવી સળગતી મીણબત્તી અરીસાની પાછળ રહેલી છે. એવું દેખાશે કે આ જે સળગતી મીણબત્તી છે ને એ અરીસાની પાછળ છે. પ્રતિબિંબમાં દેખાય છે પણ તમને એવું લાગશે કે સળગતી મીણબત્તી છે અરીસાની પાછળના ભાગમાં છે. મીણબત્તી એ અરીસાની આગળ તમે ગોઠવેલી મીણબત્તીનું પ્રતિબિંબ છે. અહીંયા મીણબત્તી અરીસાની આગળ ગોઠવેલી છે એ મીણબત્તીનું પ્રતિબિંબ છે. અહીંયા મીણબત્તી દેખાય છે ને જે તમને, એ મીણબત્તીનું પ્રતિબિંબ છે. આ મીણબત્તીનું પ્રતિબિંબ છે અને અરીસાની આગળ મીણબત્તીની વસ્તુ કહેવાય. અને અરીસાની આગળ આ જે ગોઠવેલું છે એ શું કહેવાય? વસ્તુ. જે અરીસાની અંદર જોવા મળે છે એને મીણબત્તીનું પ્રતિબિંબ કહે છે અને જે આગળ વસ્તુ ગોઠવેલી છે, વસ્તુ જ કહેવાય ને, જે આપણે મીણબત્તી ગોઠવેલી છે એને શું કહેવાય છે? વસ્તુ. હવે અરીસાની સામે મીણબત્તીને જુદા જુદા સ્થાને ગોઠવો અને પ્રત્યેક કિસ્સામાં તેના પ્રતિબિંબનું અવલોકન કરો. અરીસાની સામે પહેલાં 5 સેન્ટીમીટરની અંતરે ગોઠવો, 10 સેન્ટીમીટરની અંતરે ગોઠવો, 20 સેન્ટીમીટરની અલગ અલગ અંતરે તમારે આ વસ્તુ એટલે કે મીણબત્તીને ગોઠવવાનું છે અને એના પ્રતિબિંબનો આપણે અવલોકન કરવાના છે. શું દરેક કિસ્સામાં તમે પ્રતિબિંબ સીધું છે કે નહીં? દરેક કિસ્સામાં પ્રતિબિંબમાં મીણબત્તીની જ્યોત ઉપર તરફ જ છે કે નહીં એ જુઓ. દરેક કિસ્સામાં મીણબત્તી તમને મીણબત્તીનું જે પ્રતિબિંબ છે સીધું લાગે છે કે નહીં? એ મીણબત્તીની જ્યોત છે એ ઉપર તરફ દેખાય છે કે નહીં?
આવા પ્રતિબિંબને સીધું પ્રતિબિંબ અથવા ટટ્ટર ચત્તુ પ્રતિબિંબ કહે છે. આ પ્રકારનું જે પ્રતિબિંબ મળે છે, આવા પ્રકારના પ્રતિબિંબને આવા પ્રકારના પ્રતિબિંબને સીધું અથવા ટટ્ટર ચત્તુ, સીધું એને બીજી રીતે શું કહેવાય, ટટ્ટર ચત્તુ પ્રતિબિંબ કહે છે. સીધું ચત્તુ અથવા ટટ્ટાર પ્રતિબિંબ આને કહે છે. સમતળ અરીસા વડે મળતું પ્રતિબિંબ સીધું તથા તેના જેટલા જ પરિમાણનું હોય છે. સમતળ અરીસા વડે મળતું પ્રતિબિંબ સીધું અને તેના પરિમાણ જેટલું જ હોય છે. હવે અરીસાના પાછળના ભાગમાં ઊભો પડદો ગોઠવી દો. અરીસો આપણે હમણાં આકૃતિ દોરી હતી એના પાછળના ભાગમાં ઊભો પડદો ગોઠવી દો. પડદા પર મીણબત્તીનું પ્રતિબિંબ મેળવવા પ્રયત્ન કરો. તમને પડદા પર પ્રતિબિંબ મળે છે. હવે પડદાને અરીસાના આગળના ભાગમાં ગોઠવો. જે પડદો છે એને આપણે અરીસાના પાછળના ભાગમાં ગોઠવવાનું છે અને પછી અરીસાના આગળના ભાગમાં ગોઠવવાનું છે અને તમને પ્રતિબિંબ મળશે કે નહીં એ ચકાસવાનું છે. તમને જણાશે કે કોઈ પણ કિસ્સામાં પડદા પર મીણબત્તીનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી. પડદા ઉપર અરીસાની પાછળ પડદો ગોઠવશો તો એના ઉપર અથવા અરીસાની સામેની સાઈડ તમે ગોઠવશો તો કોઈપણ શક્યતાની અંદર અથવા કોઈપણ આ જે પરિસ્થિતિમાં તમે ગોઠવી છે ગમે તે પરિસ્થિતિની અંદર તમને પ્રતિબિંબ જોવા મળશે નહીં. કેમ કે એ સમતળ અરીસા ઉપર જ મીણબત્તીનું પ્રતિબિંબ જોવા મળશે. અરીસાથી પ્રતિબિંબનું અંતર કેટલું હોય છે એ આપણે એક બીજી પ્રવૃત્તિ વડે જોઈ જ પડશે કે અરીસા વડે કેટલું પ્રતિબિંબ મળે છે એ આપણે એક બીજી પ્રવૃત્તિ વડે જોઈએ. તો કે સમતલ અરીસા વડે જે મળતું પ્રતિબિંબ સીધું અને એના પરિમાણ જેટલું હોય, તો હવે એના સાથેની સંકળાયેલી એક બીજી પ્રવૃત્તિ છે એ આપણે બીજી પ્રવૃત્તિને જોઈએ. તો એ બીજી પ્રવૃત્તિમાં એમ કહે છે કે સાધન સામગ્રીમાં ચેસ રમવા માટેનું ચેસબોર્ડ છે ને, એ ચેસબોર્ડ લેવાનું છે. જો ચેસબોર્ડ ન મળે તો ચાર્ટ પેપર ઉપર 8x8 એમ 64 સમાન એવા સમચોરસની રચના કરવાની છે. 8x8 બરાબર 64 સમચોરસ એટલે એક સરખા ચોરસ, એમાં એકમાં કાળો અને એકમાં વ્હાઈટ, એવી રીતે ચેસબોર્ડ આપણે આખું બનાવવાનું, જાતે બનાવવાનું છે. એવા સમચોરસની રચના ઊભી તથા આડી લીટીઓ દોરીને કરો. ચાર્ટ પેપરની મધ્યમાં રહેલી લીટીને જાડી કરવા માટે તેના ફરીથી બીજી બાજુ રંગીન લીટી કરવાની છે. મધ્યમાં રહેલી એક જાડી લીટી કરવાની છે, એ જાડી લીટી ઉપર આપણે સમતળ અરીસો મૂકવાનો છે. એટલા માટે એના મધ્યમાં રહેલી જાડી લીટીને એક બીજી રંગીન લીટીથી એને દોરી દો. આ જાડી લીટી પર સમતળ અરીસાને ઊભો ગોઠવી દેવાનો. જાડી લીટી જે દોરીને એના ઉપર સમતળ અરીસાને વ્યવસ્થિત ગોઠવી દેવાનો છે. હવે શું કરવાનું છે કે કંપાસ પેટીમાં રહેલા પેન્સિલ છોલવા માટેના શાર્પનરને અરીસાની ગણતરી કરવા ત્રીજા ચોરસની ધાર ઉપર ગોઠવવાની છે. કે શાર્પનર એટલે અહીંયા દાખલા તરીકે એક ચેસબોર્ડ છે, એ ચેસબોર્ડની મધ્યમાં એક આ જાડી લીટી છે, એના ઉપર આપણે એક સમતલ અરીસો ગોઠવી દેવાનું છે. આ રીતે સમતલ અરીસો અને એના એમ કહે છે કે કંપાસ પેટીમાં રહેલા પેન્સિલ ચોલવા માટેના શાર્પનરને અરીસાની ગણતરી કરવા માટે ત્રીજા ચોરસની ધાર ઉપર ગોઠવવાનું છે. અહીંયા ત્રીજા ચોરસ છે ને, ત્યાં આપણે આ શાર્પનર અહીંયા સંચો ગોઠવી દેવાનો છે. અરીસામાં દેખાતા શાર્પનરના પ્રતિબિંબને જુઓ. કે અહીંયા જે અરીસો છે અહીંયા તમને જે પ્રતિબિંબ જોવા મળે છે અરીસામાં, એ પ્રતિબિંબ અહીંયા તમારે જોવાનું છે કે તમને અહીંયા પ્રતિબિંબમાં શું જોવા મળે છે. શાર્પનર એટલે સંચાનો કેટલા પ્રતિબિંબ જોવા મળે છે. હવે શાર્પનરને અરીસાથી દૂર ચોથા ખાનાની ધાર ઉપર ગોઠવીને તેના પ્રતિબિંબને જુઓ. આ છે એ આ ત્રીજું ખાનું છે, એની જગ્યાએ ચોથા ખાના ઉપર ગોઠવીને અહીંયા શાર્પનર અહીંયા ગોઠવવાનું છે. એ ગોઠવીને અહીંયા અરીસાની અંદર એનું પ્રતિબિંબ જોવાનું છે અને તમારા અવલોકનની નોંધ કરો. તો અવલોકન કરતાં તમને શું જોવા મળશે કે વસ્તુ અરીસાથી જેટલા અંતરે છે તેટલા જ અંતરે વસ્તુનું અરીસામાં પ્રતિબિંબ મળે છે. વસ્તુ એમ કહે છે કે વસ્તુ અરીસાથી જેટલા અંતરે છે એટલા જ અંતરે વસ્તુનું પ્રતિબિંબ તમને જોવા મળશે. તો અવલોકન કરતા એવું જોવા મળે
આ પ્રવૃત્તિ છે, એટલે પ્રવૃત્તિ કોઈ બી હોય એની અંદર અવલોકન તમારે લખવું પડે. વસ્તુ અરીસાથી જેટલા અંતરે છે, વસ્તુ અરીસાથી જેટલા અંતરે છે તેટલા જ અંતરે તેટલા જ અંતરે વસ્તુનું અરીસામાં પ્રતિબિંબ જોવા મળે છે. એમ કહે છે કે પહેલાં તમે ત્રીજી લીટી ઉપર, ચેસ બોર્ડના ત્રીજી લીટી ઉપર ગોઠવ્યું તો એટલા જ અંતરે તમને વસ્તુનું પ્રતિબિંબ અરીસામાં જોવા મળે. પછી ચોથી લીટીએ તમે ગોઠવ્યું, જાડી ચોથી લીટીએ તમે ગોઠવો છો તો વસ્તુનું પ્રતિબિંબ એટલા જ ડિસ્ટન્સ અંતરે, 10 સેમીનું હોય તો 10 સેમીના અંતરે જ જોવા મળે, 5 સેમીના અંતરે ગોઠવ્યું હોય તો વસ્તુનું પ્રતિબિંબ તેટલા જ અંતરે જોવા મળે છે. એ આવું અહીંયા અવલોકન છે. એટલે કે સમતલ અરીસામાં વસ્તુનું અંતર અને પ્રતિબિંબ અંતર સમાન હોય છે. અહીંયા શું કહે છે કે સમતલ અરીસામાં મોઢા જોવાનો અરીસો છે એને અંદર સમતલ અરીસામાં વસ્તુનું અંતર અને પ્રતિબિંબનું અંતર, પ્રતિબિંબ એટલે કાચમાં જે જોવા મળે છે એ વસ્તુનું અંતર અને પ્રતિબિંબ અંતર કેવા છે, સમાન છે, સમાન હોય છે. આ પ્રવૃત્તિથી આવું સાબિત થાય છે. બરાબર છે, વસ્તુનું અંતર અને પ્રતિબિંબનું અંતર સમાન હોય છે, આવું પ્રતિબિંબથી નક્કી થાય છે. હવે આ વસ્તુથી થોડુંક આગળ જઈએ કે જમણી બાજુ કે ડાબી બાજુ એવું એક અહીંયા આપેલું છે. જમણી બાજુ કે ડાબી બાજુ, જમણી બાજુ કે ડાબી બાજુની અંદર ઘણી વખતે તમે કદાચ જોયું હોય કે તમે સમતલ અરીસા સામે ઊભા રહો છો અને તમે ટટ્ટાર ઊભા રહો, ત્યારબાદ તમે તમારો જમણો હાથ છે એ ઊંચો કરો અથવા તમે તમારા જમણા હાથ વડે જમણા કાનને પકડો, તો તમે અરીસામાં જોશો તો તમારો જે જમણો હાથ ઊંચો કર્યો હોય ને તો તમને તમારો ડાબો હાથ ઊંચો કરેલો દેખાશે, અને જમણા હાથ વડે તમે જમણા કાનને પકડશો તો તમને એવું લાગશે કે ડાબા હાથ વડે ડાબો કાન પકડેલો હોય એવું પ્રતિબિંબ તમને જોવા મળશે. કે જ્યારે તમારા પોતાના પ્રતિબિંબને અરીસામાં જુઓ છો ત્યારે તે અસલ તમારા જેવું દેખાય છે, પરંતુ તમારા પ્રતિબિંબને તમારી વચ્ચે એક રસપ્રદ તફાવત રહેલો છે. જોઈએ કે સમતલ અરીસાની નજીક તેની સામેના ભાગમાં ઊભા રહીને તમારું પોતાનું પ્રતિબિંબ જુઓ, પોતાનું પ્રતિબિંબ જોવાનું છે. હવે તમારો ડાબો હાથ ઊંચો કરો, તમારા પ્રતિબિંબનો કયો હાથ ઊંચો તમને થયેલો દેખાશે. હવે તમારા જમણા કાનને સ્પર્શ કરો તો પ્રતિબિંબમાં તમારા કયા કાનનો સ્પર્શ થતો દેખાશે, કાળજીપૂર્વક એનું નિરીક્ષણ કરવાનું છે. તો તમને જણાશે કે સમતલ અરીસાના પ્રતિબિંબના કિસ્સામાં તમારા શરીરનો જમણો ભાગ એ પ્રતિબિંબના ડાબો ભાગ બની જાય છે. આપણા જે શરીરનો જે જમણો ભાગ છે એ આપણા પ્રતિબિંબનો કયો ભાગ બની જશે, ડાબો ભાગ. તે જ રીતે તમારો ડાબો ભાગ છે એ અરીસામાં તમારા પ્રતિબિંબનો જમણો ભાગ. એટલે જો ડાબો હાથ ઊંચો કર્યો હોય તો તમને જમણો હાથ ઊંચો કરેલો દેખાય, અને ડાબા હાથ વડે ડાબો કાન પકડ્યો હોય તો જમણા હાથ વડે જમણો કાન પકડેલો તમને દેખી શકાય છે. આનું એક તાજેતરનું ઉદાહરણ એવું છે કે તમે એમ્બ્યુલન્સ હોય, એ એમ્બ્યુલન્સની અંદર તમે જોશો તો એના સ્પેલિંગ કઈ રીતે લખેલા હોય, તો એ સ્પેલિંગની અંદર ઊંધા લખેલા હોય છે. એટલે કેમ કે એમ્બ્યુલન્સની અંદર જે સ્પેલિંગ ઊંધા લખેલા હોય, એટલે તમે કોઈપણ વાહન ચલાવતા હોય તો વાહનના જે અરીસો છે એ બહિર્ગોળ અરીસો છે, એ બહિર્ગોળ અરીસાની અંદર તમને જે એમ્બ્યુલન્સનો સ્પેલિંગ છે સીધો દેખાશે, જેથી કરીને એમ્બ્યુલન્સને જવા માટે માર્ગ મળે છે. કોઈપણ મોટું વાહન છે એના માર્ગમાં ના આવે અને દર્દીને યોગ્ય સારવાર, જલ્દી સારવાર થઈ શકે એ માટે એમ્બ્યુલન્સને જે છે એ માર્ગ મળી જાય છે, કે એમ્બ્યુલન્સની અંદર સ્પેલિંગ લખેલું હોય છે. અહીંયા એવું લખેલું છે કે તમને એ સમજાઈ ગયું છે કે આકૃતિ 15.9ની અંદર તમે અહીંયા જુઓ આકૃતિમાં એમ્બ્યુલન્સનો સ્પેલિંગ બતાવેલો છે. 15.9 છે એની અંદર એ પછી એમ બી ઊંધો છે, યુ પછી એલ ઊંધો છે, એ એવો ને એવો છે, એન ઊંધો, સી એવો એવો ને ઈ ઊંધો. તો આ રીતે જે એમ્બ્યુલન્સની આગળના ભાગમાં એમ્બ્યુલન્સ શબ્દ છે એ ઊંધા સ્પેલિંગમાં આ રીતે લખેલો હોય છે. જ્યારે એમ્બ્યુલન્સની આગળના ભાગમાં ગતિ કરતા વાહનનો ડ્રાઈવર જ્યારે તેના રિયર વ્યૂ એટલે જે પાછળનો ભાગ દેખવા માટેનો જે કાચ છે એને રિયર વ્યૂ કહે છે. રિયર વ્યૂ પાછળનું દ્રશ્ય જોવા માટેનું કાચ,
એ રિયર વ્યૂની અંદર ડ્રાઈવર જ્યારે જુએ એટલે પાછળ આવતી એમ્બ્યુલન્સને જુએ ત્યારે તેને એમ્બ્યુલન્સ શબ્દ છે સીધો વંચાય અને તે એમ્બ્યુલન્સ જવા માટેનો રસ્તો કરી આપે છે. આપણા સૌની એ ફરજ છે કે રસ્તામાં એમ્બ્યુલન્સને રૂકાવટ વગર પસાર થવા દેવી જોઈએ, કે આપણા બધાની ફરજ એવી છે કે જે એમ્બ્યુલન્સ છે એ એમ્બ્યુલન્સને બિલકુલ અટકાયા વગર એને રસ્તો આપવો જોઈએ. તમે કદાચ એ વાતની નોંધ કરી હશે કે કાર અથવા સ્કૂટરના સાઇડ મિરરમાં બધી જ વસ્તુઓ તેના પરિમાણ કરતાં નાની દેખાય છે. વાત સાચી છે કે તમે એમ કહેતે કે કાર અથવા સ્કૂટરના મિરરમાં જે બધી જ વસ્તુઓ છે તેના પરિમાણ કરતા નાની દેખાય છે. એટલે ટ્રક હોય તો ટ્રકનું જે આખું પરિમાણ એનું કદ હોય એના કરતાંય નાનું દેખાય, એટલે આખા ટ્રકની આપણે સાઇડ જોઈ શકીએ છીએ, જેથી કરીને મોટા વાહનોને પણ સાઇડ આપી શકાય. આપણે ગાડીમાં હોય કે સ્કૂટરમાં હોય એને પરિમાણ કરતાં આપણે એને પરિમાણ કરતાં નાનું દેખાય ત્યારે તમને આ એમ લાગે છે કે કેમ નાનું દેખાય, પણ એ વસ્તુઓની સાઇડ આપવા માટે એ જે બહિર્ગોળ કાચ છે એની એવી રચના જ બનાવેલી હોય છે, તો આ રીતે એ નાનું દેખી શકાય છે. હવે આપણે ગોલીય અરીસા સામેની એક રમત છે એવું આપણે ટોપિક જોવાનો છે. ગોલીય અરીસા સાથેની રમત, ગોલીય અરીસા સામેની રમત. ગોલીય અરીસા સામેની રમતમાં પ્રવૃત્તિમાં એવું કહે છે કે સ્ટેનલેસ સ્ટીલનો ચમચો લેવાનો છે, જે મોટી ચમચી આવે છે એ લેવાની છે. એની અંદર સ્ટીલની આપણે જે ચમચી કહે છે એ સ્ટેનલેસ સ્ટીલનો ચમચો લો. તેના પાછળનો એટલે કે બહારનો ભાગ તમારા તરફ ધરવાનો છે, પાછળનો ઉપસેલો જે ભાગ છે એ પાછળનો એકદમ ચોખ્ખી સ્ટેનલેસ સ્ટીલ જે ચમચી કહે છે એનો ભાગ લઈ અને આપણે મોઢા ઉપર ધરવાનો છે અને તેમાં જુઓ. તમને તેમાં તમારું પ્રતિબિંબ દેખાય છે તે જુઓ. શું આ પ્રતિબિંબ તમને જણાતા સમતલ અરીસાની પ્રતિબિંબ કરતાં જુદું જણાય છે? સમતલ અરીસામાં એટલે જે કાચ જોવાનું મિરર છે એની અંદર તમે તમારું મોઢું જુઓ છો, એ અને આ જે સ્ટીલ છે સ્ટીલના બહારના ભાગ ઉપર જે ઉપસેલો ભાગ છે એની અંદર તમે જુઓ, એની અંદર જુઓ કે શું તમને પ્રતિબિંબ અલગ કંઈ જણાય છે. હવે શું આ પ્રતિબિંબ સીધું છે? પ્રતિબિંબ પરિમાણનું નાનું મોટું કે તમારા કદ જેટલું છે એની અંદર જોવાનું છે કે પ્રતિબિંબ છે પ્રતિબિંબ તેના પરિમાણ કરતા નાનું મોટું કે તમારા કદ જેટલું જ છે કે નહીં એવું ચકાસવાનું છે. જેટલું છે ખરું? સ્ટીલના ચમચાનો બહારની ભાગની વાત છે. ઓકે, હવે બીજી સાઈડ, હવે ચમચાને અંદરના ખાડાવાળા ભાગની અંદર જોવાનું છે. એની અંદર ચમચાનો જે ખાડાનો અંદરનો ભાગ છે જ્યાંથી આપણે ઘણી વખતે અંદર વસ્તુ દાળ કે વસ્તુ ભરીને આપણે જે ખાઈએ છીએ એ, કે એની અંદર ચમચાના અંદરના ખાડાવાળા ભાગમાં તમારું પ્રતિબિંબ જોવાનું છે. આ વખતે તમને તમારું પ્રતિબિંબ સીધું પરંતુ મોટા પરિમાણવાળું જણાશે. એની વખતે તમે જોશો તો તમારું પ્રતિબિંબ સીધું દેખાશે પણ મોટું, એટલે મોઢું આપણું જે છે ને મોટું દેખાશે. જો તમે ચમચાને તમારા ચહેરાથી દૂર લઈ જઈશો તો અંતર વધારશો, તમારું પ્રતિબિંબ ઉલટાઈ ગયેલું દેખાશે અને એ જે ખાડાવાળો ભાગ છે એમાંથી એ તમે દૂર લઈ જશો અને જોવાનું કરશો, તમારા મોઢાનો ચહેરો જોશો, તો એ મોઢાનો ચહેરો જોશો તો તમને તમારું પ્રતિબિંબ છે એ ઊંધું ઉલટાઈ ગયેલું તમને અહીંયા જોવા મળશે. તો અહીં બંનેના અવલોકન કેવા છે એ અલગ અલગ આપણે અવલોકન જોઈએ. તો શું કહે છે કે ચમચાના બહારના ભાગમાં રચાતું ચહેરાનું પ્રતિબિંબ છે આભાસી ચતુને નાનું જણાય છે. લખે ચમચાના બહારના ભાગમાં રચાતું ચહેરાનું પ્રતિબિંબ આભાસી ચતુને નાનું આ
આંબાજી જૂતું અને નાનું જણાય છે. જે બહારનો ઉપસેલો ભાગ છે ને એની અંદર તમને આભાસી ચતુને નાનું જોવા મળશે, જ્યારે જે ચમચાના અંદરના ભાગમાં નજીક ચહેરો રાખતા ચહેરાનું પ્રતિબિંબ આભાસી ચતુ અને મોટો દેખાય છે તેને ચહેરાથી દૂર લઈ જતા તેને જેમ ચહેરાથી તમે દૂર લઈ જાઓ દેખાતા પ્રતિબિંબ ઉલટું દેખાય છે. કેવું છે? પ્રતિબિંબ ઉલટું એટલે ઊંધું દેખાય છે. એટલે એમ કે ચહેરાના આપણે જે ચમચાના બહારના ભાગમાં જોઈએ તો એ આભાસી ચતુને નાનું પ્રતિબિંબ જોવા મળે, અને ચમચાની અંદરની ભાગે જોઈએ તો આભાસી ચતુને મોટું પ્રતિબિંબ દેખાય, અને દૂર જેમ લઈ જઈએ એમ પ્રતિબિંબ કેવું દેખાય છે? ઉલટું દેખાય છે. એટલે સ્ટેનલેસ સ્ટીલના ચમચાની બહારની સપાટી છે, જે ચમચાની બહારની સપાટી એ બહિર્ગોળ અરીસા તરીકે વર્તે છે. અને ચમચાની અંદરની સપાટી છે એ અંદરની સપાટી અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. એટલે અહીં અરીસાના બે પ્રકાર છે, એક બહિર્ગોળ અરીસો અને એક અંતર્ગોળ અરીસો. તો બહિર્ગોળ અરીસામાં કેવું હોય છે જોઈએ જરા. અરીસાના બે પ્રકાર છે, એક બહિર્ગોળ અરીસો અને બે અંતગોળ એટલે અંતર્ગોળ કહે અથવા અંતગોળ અરીસો. બહિર્ગોળ અરીસાની અંદર તમે જુઓ તો બહિર્ગોળ અરીસાની અંદર આ જે સપાટી છે એ આ રીતે તમને જોવા મળે છે. એ પ્રકાશિત જોવા મળે છે. બહારની સપાટી છે એ કેવી હોય? ચળકતી હોય. બહિર્ગોળ અરીસાની અંદર બહારની સપાટી ચળકતી હોય, જ્યારે અંતર્ગોળ અરીસાની અંદર અંદરની સપાટી વક્રાકાર અને ચળકતી સપાટી હોય. બહિર્ગોળની અંદર બહારની સપાટી ચળકતી હોય, જ્યારે અંતર્ગોળની અંદર અંદરની સપાટી ચળકતી હોય છે. અહીં એ અંતર્ગોળ અરીસો છે, આ જે છે અહીં ચળકતી સપાટી એટલે આ રંગીન સપાટીઓ છે. અહીં એ છે એ અંતર્ગોળ અરીસો છે. અહીંયા આ રંગીન સપાટી હોય, બરોબર છે? આ જે આપણે બતાવી છે એની અંદર આ રંગીન સપાટી છે. એટલે આ જે એ આપેલું છે એ અંતર્ગોળ અરીસો છે, અને આ બી નંબરની છે એ બહિર્ગોળ અરીસો છે. અહીંયા જે ડોટ સ્વરૂપે આ દર્શાવ્યું છે ને એ રંગીન સપાટી છે, એટલે આ અંદરની સાઈડ ચળકતી સપાટી બતાવી છે. અંદરની બાજુમાં ચળકતી સપાટી બતાવી છે, અને આ બહારની બાજુમાં ચળકતી સપાટી બતાવી છે. બહિર્ગોળ એટલે બહારનો ભાગ, આ બહારનો ભાગ છે ચળકતી સપાટી બતાવી છે, જ્યારે આ અંદરનો ભાગ છે ચળકતી સપાટી અંતર એટલે અંદરનો ભાગ છે એ ચળકતી હોય અને બહારની. તો આ રીતે બહિર્ગોળને અંતર્ગોળ
અરીસાને તમે જોઈ શકો છો. હવે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસા શા માટે ગોલી અરીસા છે? તો એના માટે એમ કહે છે કે જે આપણે જોયું ને કે ચમચીની અંદરની સપાટી અંતર્ગોળ અરીસા તરીકે વર્તે, જ્યારે એની બહારની સપાટી બહિર્ગોળ અરીસા તરીકે વર્તે છે. આપણે જાણીએ છીએ કે સમતર અરીસા વડે મળતું પ્રતિબિંબ પડદા ઉપર મેળવી શકાતું નથી. આ વાત સાચી છે. તો એના માટે એક પ્રવૃત્તિ આપણે કરવાની છે. પ્રવૃત્તિમાં એમ કહે છે કે એક અંતર્ગોળ અરીસો લો, તેને સૂર્યની સામે ધરવાનો છે. અંતર્ગોળ અરીસો અંદર જે અંદરના ભાગે જે ચળકતી સપાટી હોય ને એવો લેવાનો છે. અંતર્ગોળ અરીસાને લઈ અને સૂર્યની સામે એને ધરવાનું છે. તેનું કાગળના ટુકડા પર પ્રતિબિંબ મેળવવાનું છે. કાગળના ટુકડા પર પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરો. આપણે પેલો મેગ્નિફાઈંગ ગ્લાસ આવે છે ને, એ મેગ્નિફાઈંગ ગ્લાસ લેવાનો છે અને એને કાગળના ટુકડા પર ધરવાનું છે. કાગળના કાગળ તથા અરીસા વચ્ચેનું અંતર તે બંનેના આગળ પાછળ કહીને એવી રીતે ગોઠવો કે જે કાગળ છે એના ઉપર એ અરીસાને એવી રીતે ગોઠવવાનું છે જે સૂર્યના પ્રકાશનું કિરણ છે ને ટપકા સ્વરૂપે એના ઉપર પડે. અને થોડીવાર સુધી તમે ધરી રાખશો તો એ કાગળ સળગતું હોય એવું તમને લાગશે અને એ કાગળ સળગતું તમને દેખાશે, જેથી આગળ પાછળ કહીને એને ગોઠવવાનું છે. હવે સૂર્યનું તેજસ્વી તથા સ્પષ્ટ પ્રતિબિંબ મળે. હવે અરીસાને કાગળને થોડી મિનિટો સુધી સ્થિર પકડી રાખવાનું છે. અરીસાને કાગળ ઉપર સ્થિર પકડી રાખવાનું છે. શું કાગળ બળવાની શરૂઆત થાય છે? કાગળ પરનું આ તેજસ્વી ટપકું સૂર્યનું પ્રતિબિંબ છે. કાગળ ઉપર જે તેજસ્વી ટપકું મળે છે ને એ સૂર્યનું શું છે? સૂર્યનું પ્રતિબિંબ છે. આ જે તેજસ્વી ટપકું મળે છે એ સૂર્યનું શું છે? પ્રતિબિંબ. અહીં નોંધ લો કે પ્રતિબિંબ પડદા ઉપર મળે છે. પડદા ઉપર રચાતા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે. અહીં પડદા ઉપર પડતું પ્રતિબિંબ છે, પડદા પર મળતું પ્રતિબિંબ એ વાસ્તવિક પ્રતિબિંબ છે. પડદા ઉપર મળતું પ્રતિબિંબ એ કેવું પ્રતિબિંબ છે? વાસ્તવિક પ્રતિબિંબ છે. તમે કરેલી પ્રવૃત્તિ 15.2 યાદ કરો, જેમાં સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબને તમે પડદા પર મેળવી શક્યા નહોતા. આવા પ્રતિબિંબને પડદા ઉપર ન મળતું પ્રતિબિંબ છે એ ન મળતા પ્રતિબિંબને કેવું કહે છે? આભાસી પ્રતિબિંબ. પડદા પર ન મળતા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે. આ પડદા પર ન મળતા પ્રતિબિંબને કયું પ્રતિબિંબ કહે છે? આભાસી પ્રતિબિંબ. તો આ રીતે એમ કહે છે કે અરીસાના બે પ્રકાર, અંતર્ગોળ ને બહિર્ગોળ અરીસા વડે પ્રતિબિંબ પણ મેળવી શકાય છે. એટલે અંતર્ગોળ અરીસા વડે આ રીતે સૂર્યનું પ્રતિબિંબ મેળવી શકાય છે.